આ કૃષ્ણ ભગવાનનું જીવન મન બહુ ગમે કૃષ્ણ ભગવાન હવે તમારે ઘડીક બે હું જ બે જો આમાં હું મારે લાંબુ હાલ છે યુધિષ્ઠિર બાજા બે જાવ બાપા તમે ઘડી બેઠા બે દો આમાં હું છું પગે પાણી ઉતરે હાથિયા કરીને જિંદગી અઘરી ન કરવી આ જો અમારા અમારે ત્યાગી હોય ઘણા ઘણા અમુક અમારા મહાત્માઓ હા છે કરીને અઘરું કરે જીવન હું તો બહુ સહજ અને સરળ રહેવા માગું કે નાના ની નાનું થઈ જાવ મોટા નીયરે મોટું થઈ જવું વિદ્વાનોની સભા ભરાઈને બેઠી હોય ને તેથી વેદ વેદાંતની ભાષામાંય વાત કરાય અને ગામડા ગામના માણા બેઠા હોય ત્યારે ખેતીના દ્રષ્ટાંત દઈને મોજ કરાવાય પછી યા બહુ તમારી વિધવત્તા લાવીને શું કામ હા છે કરીને અઘરું શું કરવા કરું અમુક અમુક તો એવું હાથે કરીને અઘરું કરે આજે અમારે ગાડી ચલાવનારા ભાઈ હતા રવિભાઈ મને કે કથાઓ તો ઘણા સાંભળી પણ તમારી કથા છે ને આમ તરત હમઝાઈ જાય મેં કીધું સમજાય એવું જ બોલું હાથે કરીને અઘરું કરવાનું જ નહીં આ માણસ સમજાવવું જોઈએ કથાનો મતલબ શું પણ તમે હાથે કરીને બહુ ઊંડું ઊંડું લઈ જાઓ ને ઓલું કર્યા કરો જે કામનું ન હોય આ તો શિક્ષણ અધિકારી મારું માને નહીં ગુજરાતના મારા જૂના થોથા બારા કાઢી કામની વાતો પાઠ્યપુસ્તકમાં ભણાવવી જોઈએ હાવ લેવા દેવા વિના જૂના થોથા બાબર આવ્યો એને આમ કર્યું ઓલું આવ્યો ને ઉમાયું આમ કર્યું હવે અટાણે હું કરવાનું ભવિષ્યમાં એ શીખવાડો ભૂતકાળને નકરો સંભાળીને શું કામ છે પ્રેક્ટિકલ નોલેજ માણાને આપવું જોઈએ આમ ઘણા ઘણાને ભલે આમ બુદ્ધિશાળી કહેવાતા હોય પણ હાથે કરીને જિંદગીને અઘરિયું કરે છો હા એજ્યુકેટેડ હોય તોય તે અમુક બુદ્ધિશાળી હોય એજ્યુકેટેડ તમે જો એક વાત યાદ રાખજો જિંદગી જીવવાની મજા તો અનુભવથી આવે ખાલી એજ્યુકેશનથી નથી એ બી યાદ રાખજો હા એક બેન બહુ ભણેલા ડબલ ગ્રેજ્યુએટ થયેલા શાક લેવા ગયેલા તે શાક લેવા ગયા પહેલાં થેલીમાં ટમેટા નાખ્યા ને ઉપર પછી બટેકા નાખ્યા એટલે શાકવાળો જે હતો ને લારીવાળો એને એના બે પતિ પત્ની હારે ગયેલા એટલે લારીવાળાએ એટલું કીધું એ ભાઈને તમારા પત્ની ભણેલા લાગે છે એ કે એટલે એનો પતિ કે તને કેમ ખબર પડી ગઈ આ ડબલ ગ્રેડ એ કે હેઠે ટમેટા નાખ્યા ઉપર બટેકા નાખ્યા ને એટલે હું કહું છું ભણેલા લાગે છે એટલે અમુક ત્યાં પણ ત્યાં ભણેલામાં આવું હોય છે ભણનારાને મારે એ ભી એક કેવું છોકરાઓ ભણતા હોય જેણે કંઈક જિંદગીમાં સુખી થવું હોય દેશ માટે કામ કરવું હોય ને એને ચોરી કરીને કોઈ દી પાસ ન થવું ભણતી વખતે પરીક્ષામાં જે ચોરીઓ કરી કરીને પાસ થતા હોય એ એના જીવનનું કે એ દેશનું સમાજનું હું સારું કરીને દે શરૂઆત જ જેની ચોરીથી હોય એ ઉડો એ ભણીને કોઈ અધિકારી બન્યો હોય ત્યાં કરપ્શન કર્યા વિના ન રે માણસ પ્રામાણિક હોવો જોઈએ એક વર્ષ આપણે ભણીએ હા હું દસમું ભણેલો દસમાની પરીક્ષા મેં દીધેલી મેં ઘણી એક્ઝામો મેં સંસ્કૃતમાં એમએ કર્યું એ મેની પરીક્ષા દીધી કોઈ હામે હાલીને મને કહેતો ને કે તમે મારામાં જોઈને લખી લો નહીં એટલે નહીં ન પાસ થવું હોય તો મુબારક મેં કીધું પણ ચોરી કરીને પાસ થવામાં મજા આવું ભાઈ હા એમાં 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 આનંદ છે નો આવે અને એવી ડિગ્રીઓને કરવાની હું માણસને નોલેજ માણસને મજબૂત બનાવે ખાલી તમારી ડિગ્રી તમને કાંઈ મજબૂત ન બનાવે ખાલી હા એનાથી રૂપિયા કદાચ થોડાક આવે પણ તમને જે નોલેજ શક્તિ છે આખી જ્ઞાન એ જ્ઞાન આવે મારે બધાને આ વિનંતી કરવી છે ભણનારા હોય ચોરી ના કરવી આ દિલથી ભણો મહેનતથી ભણો અબ્દુલ કલામ જેવા સારા સાયન્ટિસ્ટ બનો સારા ડોક્ટર બનો સારા શિક્ષક બનો તમે ચોરી કરીને પાસ ન થાવ એટલે આજે આજે આમ ધીરે ધીરે આપણે જોઈએ આ બધું અઘરું માણસો જે કરતા જાય ભણેલા પણ જીવનમાં અનુભવ જોઈએ એટલે ભણતરનું હું ખંડન નથી કરતો ભણવું જોઈએ પણ બાકી તો જીવનમાં માણાની મહેનત એની નીતિમત્તા એની પ્રામાણિકતા કેટલા કચરા બાપા ને હા એ કેટલા કારખાના કર્યા એ કે લ્યો બાપા દા હજી લાકડી તો આમ અમારા માસ્તરે દીકરા એ કે આ તમે હતા એટલે હામું જરાક બોલ્યો બાકી કે બાપાની હામું બોલાય નહીં કે હા એમ પણ એ આમ આમ તમે આમ જુઓ તો અભણ માણસો હોય પણ એ તોય પ્રગતિ બહુ કરે એક વાત યાદ રાખજો કે પ્રગતિ તો માણસની ધર્મથી થાય છે નીતિમત્તાથી પ્રામાણિકતાથી થાય છે કોઈક હારાના આશીર્વાદથી થાય છે ઈશ્વરના વજન ભક્તિ પણ એમાં બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે તમે આ સૌરાષ્ટ્ર આ આખા ભારતમાં ગુજરાત સારું કરવા દેખાય ગુજરાતના લોકો દાન પુણ્ય બહુ કરે છે ગુજરાતના લોકો એકાબીજાને મદદ બહુ કરે છે આ મોરબીની આજુબાજુમાં ગૌશાળાઓ કેટલી હાલે તમે બધા ગાયોની સેવા કરો મંદિરોની સાધુ સંતોની કોણ એક બાપા મને કહેતા હતા કોઈ પણ સાધુ સંત આવે ને ખાલી ન જવા દે આશીર્વાદો લેતા હતા કેવલ કેવલ ખાલી જ્ઞાનથી કે કેવલ ઓલાથી નથી થતું ભાઈ એટલે આપણે બધાએ જિંદગીને હાથે કરીને અઘરી ન કરવી સે જે સહજ જીવવી થોડીક પાંચ મિનિટની વાત કરું કૃષ્ણની હારે જ આપણે બધા સભા મંડપમાંથી બહારું જવું છે યુધિષ્ઠિર રાજા કહે છે દાદા ભીષ્મને કે હે પિતામહ હવે ઊભા થાવ યુધિષ્ઠિર અને પિતામહને કહે છે કે હે પિતામહ તમે મને રાજધર્મનો ઉપદેશ આપો દાદાએ પહેલો ઉપદેશ યુધિષ્ઠિરને એ આપ્યો કે રાજાએ દેવતાઓ અને બ્રાહ્મણોનું પૂજન કરવું મેં કાલે વાત કરી હતી રાજા એટલે કોઈ પણ ચીજનો આગેવાન એ રાજા તમે એક ઘરના આગેવાન છો એક કંપનીના આગેવાન છો કોઈ એક મંડળના આગેવાન છો કોઈ એક સંસ્થાના આગેવાન છો તો તમે એ એની માટેના રાજા કહેવાઓ અને જેણે સારું નેતૃત્વ કરવું હોય એણે ઈશ્વરની આરે પણ કોન્ટેક હારો રાખવો જોઈએ એણે ઈશ્વરની આરાધના અને સારા સંતો બ્રાહ્મણોના આશીર્વાદ આ લેતા રહેવા તો એના દ્વારા કામ કામહારા થાય રાજા ધાર્મિક હોવો જોઈએ આગેવાન માણસ એ ધાર્મિક અને આસ્તિક હોવો જોઈએ અને ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ એને ઈશ્વરમાં ફેથ હોવો જોઈએ કોઈ પણ ચીજમાં આગેવાની આપણે ધરાવીએ છીએ તો આપણે રાજા એટલે રાજાના ધર્મ મારે આગેવાનો માટે કહેવાના છે શાંતિ પર્વમાં જે જે માત્રામાં આપણે આગેવાન છીએ એને આ વિચારતું જવું બીજું કહ્યું દાદા ભીષ્મય રાજાએ સદા પુરુષાર્થ કરવો આગેવાન માણસે નવરું બેઠું ન રહેવું એણે મહેનત કરવી જોઈએ તો જ એની નીચેના માણસો મહેનત કરે રાજાએ પુરુષાર્થ કરવો રાજાએ સત્યનું પાલન કરવું આગેવાન માણા સાચો હોવો જોઈએ એ ખોટો સિક્કો ન હોવો જોઈએ એ ખોટો હોય તો વાય પછી કોઈ દી કાંઈ સર્જન ન થાય એ સત્યવાદી માણાં હોવો સત્યનું પાલન કરનાર હોવો જોઈએ જેણે પ્રગતિ કરવી સુખી થવું એને આ ધર્મ પાળવા કૃષ્ણ ભગવાને અગાઉ જ કહી દીધું કે જે આ શાંતિ પર્વ પ્રમાણે જીવન જીવશે એ એના જીવનમાં સુખી થાય રાજા સત્યનું પાલન કરનારો જોઈએ સત્યથી જ સિદ્ધિ મળે છે અને સુખ મળે છે રાજાએ અતિ સરળ પણ ન રહેવું અતિ કઠોર પણ વર્તન ના કરવું આગેવાન માણા હોય ને એને બહુ સરળ ન રહેવાય અને બહુ કડકે ન રહેવાય કારણ કે જો બહુ સરળ રહે તો નીચેના માણસો કોઈ અનુશાસનમાં ના રહે હાવ સરળ રહે ને આગેવાન માણા તો પછી એ એને એની આજ્ઞામાં કોઈ નહીં રહે એના અનુશાસનમાં કોઈ નહીં રહે નીચેનો વર્ગ સ્વચ્છંદી બની જશે મૃદુર હિ રાજા સતતમ લંઘ્યો ભવતી સર્વશઃ બહુ સરળ રહેશો આગેવાન માણસો તો નીચેના માણસો કંટ્રોલમાં નહીં રહે અતિ કડક થશો તો તમારાથી નીચેના માણસો દુઃખી થાય એટલે અતિ કઠોર પણ ન થવું અતિ સરળ પણ ન થવું માતા પિતાઓને બધાઈને મારે આ વાત કેવી છે માતા પિતા છે તો એના છોકરાઓ માટે રાજા છે એને અતિ સરળ નહીં થવાનું અતિ કડક પી નહીં થવાનું અતિ સરળ પણ નહીં થવાનું આજે ઘણા માતા પિતા બહુ સરળ થઈ જાય છે એટલે છોકરાઓ માથે ચડતા જાય છે આવે અમારી પાસે ઘણી વાર અમારે ભાઈ આવે છોકરાને લઈને તે માળો પાટા જ મારતો હોય છોકરો હાલો નહીં કે જાઓ છે ઓલો કે ઘડીક બે સ્વામી મારે જ બેઉ જાવ છે એ કે ન લઈ જાય તેને બાપાને પાટા મારે હું જોઉં તે આમ એનો બાપો દાતો કાઢે કરે મને એમ છે કે આને એક ઝીકવી જોઈએ અટાણે આ ઝીણા એવા જે બબે વરસના પાટા મારતા હોય ને તમે કંઈ બોલો નહીં ચડાવીએ જાઓ તો પછી શું થાય ભાઈ એટલે મારતા નહીં આ તો ખાલી કહું છું હા પણ મારે કહેવાનું બહુ ચડાવવા નહીં ખોટા એક જગ્યા અમે પધરામણી ગયેલા તે એનો છોકરો નાનો એવો તને ચાર વર્ષનો હશે જેને બાપા કે જો સ્વામી આવ્યા પગેલાયક તેને બાપાને કે ઢીસું જેને બાપા કે એમનો કરે બેટા જો સ્વામી આવ્યા છે પગેલાયક તો ઢીસુમ આમ ઢીસુમ ઢીસુમ કરે હું તો મને આળું આમ આમ જરાક હોક છે થાય કે આપણે અહીં ક્યાં આવી ગયા આ બાણમાં ઢીસુમ ઢીસુમ કરે તે પરાયણે પાછા પકડીને મારી પાસે લેવાય મને કે સામે પગે લાગે તો મારો માળી હા મગ આમ આમાં આંગળી કરીને કે ઢીસું પછી આપણે શું બોલવું ભાઈ એટલે આ બહુ મોર્ડન થવામાં ને બહુ ફોરવર્ડ થવામાં છોકરાઓ સંસ્કાર વિના ના થઈ જાય એટલું ફોરવર્ડ થવાની જરૂર નથી એટલું મોર્ડન થવાની જરૂર નથી એનામાં થોડોક વિવેક રહે સંસ્કાર રહે મર્યાદા રહે મા બાપ આવે તો એને પગે લાગે આદરથી બોલાવે આવા સંસ્કારનું સિંચન મા બાપે કરવું જોઈએ ગમે એમ બોલતો હોય ગમે એમ ઠેકડા મારતો હોય ગમે એમ કરતો હોય કંઈ બોલો જ નહીં તો પછી છોકરાઓનું ઘડતર ન થાય અતિ સરળતા બી સારી નહીં અતિ કઠોરતા કંપની ચલાવતા હો તો શેઠ હોય અતિ સરળ ભેગા બેન સાટા પાણી કરવા મડો તો હેઠેવાળા કાબૂમાં ન રહે બેન સાટો પાણી મડો કરવા તમે એમ રહેતા હશે કાબુમાં નો કરો પછી ભાઈ સેવકો એનો ભાર પડવો જોઈએ શેઠ આવશે તો ખીજા એને એનો ભાર રહેવો જોઈએ આગેવાન માણસ એનો ભાર પડવો જોઈએ એટલો હળવો ન થઈ જવો જોઈએ કે કોઈને એનો બિલકુલ ભાર ન પડે તો અમારા બધા સાજું હોય એને હું બધાને મોજમાં જ રાખું મિત્રવત જ રાખું પણ જરા તરાય જો કંઈક ભૂલ થઈ હોય ખબર પડી હોય તો તે દિવસે એને સાંજે ખાવું તો ન જ ભાવે હા એની ખબર પડે કે સ્વામીને એટલી ખબર હું બોલ્યો જાહેર મત મારા અહીંયા કંઈક ભૂલ કરી હોય તમારી સામે જ કહેવાય નહીં મારે કંઈ હા પણ એને એને ખબર હોય કાલે હવાર સુધી મેં ગમે ત્યારે વારો પડશે કદાચ હવારે ન પડ્યો હોય તો એને એટલી ખબર હોય કે એ પંદર દિવસ ભેગું થઈને આવશે છે વ્યાજ હતું તો તમે હાવ કંઈ કયો જ નહીં તો તો ભાઈ માણસો ક્યાં જાય એટલે મા બાપો એના છોકરા દીકરા દીકરીઓમાં ધ્યાન જોઈએ સરળ ન ન અતિ કડક અને પછી એક વાત રાજાનું વર્તન પ્રજા સાથે ગર્ભવતી સ્ત્રી જેવું હોવું જોઈએ ગર્ભવતી સ્ત્રી હોય ને એ પોતાના સુખ માટે નથી ખાતી એ પોતાના બાળકને લક્ષ્યમાં રાખી કે બાળકને નુકસાન ન થાય એ રીતનો ખોરાક ખાય છે એને 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 ગમી ભાવતું હોય એ સમયે ગર્ભાવસ્થા વખતે ગમી ખાવાનું મન થતું હોય પણ જે માં હોય બુદ્ધિશાળી હોય સંસ્કારી હોય તો એ વિચાર કરે કે મારે અતિ ખાટું અતિ પીઝા અતિ ચટણી આગ તે અટાણે ન ખવાય એનો દુષ્પ્રભાવ બાળક ઉપર પડશે કારણ કે માતાના અન્નથી બાળકનું પોષણ થતું હોય એ સમયે વિકૃત આહાર કરે એને એની ખોટ ખાપણ બાળકમાં આવે એટલે ગર્ભવતી નારી જેમ પોતા માટે નથી ખાતી એના બાળકને લક્ષમાં રાખીને ખાય એમ રાજા કે આગેવાન માણસે પોતાના સુખ માટે જિંદગી ના જીવવી એણે પોતાની નીચેના માણસોના સુખને લક્ષમાં રાખી અને જિંદગી જીવવી બીજું એક કહ્યું કે જો રાજાએ સેવકો સાથે હંસી મસ્કરી કરવા માંડે ને તો પછી એનું અપમાન કરવા માંડશે નીચેના માણસો આગેવાન માણસોએ નીચેના માણસો અરે બહુ ઠઠા મશ્કરી ન કરવી એનો એને ભાર પડવો જોઈએ નહીંતર પછી તમારું અપમાન ક્યારે કરી નાખશે અને એક વાત યુધિષ્ઠિરને કરી કે દેશદ્રોહી કોઈ પણ હોય ગુરુ કે મિત્ર એને મારી નાખો આ વાત મારે આજે આજે ખાસ કહેવી પડે એટલા માટે કે દેશદ્રોહી કોઈ પણ હોય એને મારી નાખો ભીષ્મદાદા યુધિષ્ઠિરને આ વાત સંભળાવે છે અને એટલા માટે આતંકવાદી ગમે ત્યાં દેખાય એના એને પછી કેસ ચલાવવાના ન હોય દાદા ભીષ્મ કહીને ગયા છે એને ઉડાડવાના જ હોય એર સ્ટ્રાઇક જ બીજી કોઈ વાત નહીં હા અને એ હવે નાની મોટી નહીં નહીતર પછી તો આ માથા કાઢતા જાય પથ્થર બાજો તે બધા માથા કાઢતા જાય પછી તો ભાઈ મને હમણાં એક સૈનિક મળ્યા હતા આમાં દશરથસિંહ મને ગમે આ બધું સુસરડ ગામમાં છ સૈનિકો ઉસરડ એક ગામમાંથી છ સૈનિકો અને લગભગ ચાલીસ જ જેટલા પોલીસ ખાતામાં છે ક્ષત્રિયોની મારે એક કથા કાલે સંભળાવીશ મારે અત્યારે કૃષ્ણન લાવવાતા ને એટલે ઉતાવળમાં કીધી નથી એક કથા હું કાલે સંભળાવીશ મને ગમે આ આ શાંતિ પર્વ કહે છે ક્ષત્રિયો માટે એણે રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે એટલે એ દશરથસિંહ કહેતા હતા કે આ આ બધા જો આ સૈનિકો બધા દશરથજી મને કહેતા છે કે આમ આમ આતંકવાદીઓ કોઈ દેશ ઉપર હુમલો કરી જાય કે કાંઈ કાશ્મીરમાં થાય આમ અમારું લોહી ઉકળતું હોય બધાનું પણ ઉપરથી આદેશ ન મળે એટલે આમ કંઈ કરી ન કે અટાણે એ કે આપણા દેશના રાજા બહુ હારા એવા છે અમને છૂટો દોર મૂકી દીધો છે કે અને છૂટા દોર વિના ભાઈ ક્યાંથી વિચારે એના હાથ તમે બાંધી રાખો પગ બાંધી રાખો એ માણસ કેમ કામ કરી શકે આપણી રક્ષા કરે આપણું ધ્યાન રાખે આપણી આપણા દેશનું નામ રોશન કરે રાજા એવો સુરવીર હોવો જોઈએ રાજા પ્રામાણિક હોવો જોઈએ રાજા સત્યનિષ્ઠ હોવો જોઈએ રાજા ઈશ્વરમાં શ્રદ્ધાવાળો હોવો જોઈએ શાંતિ પર્વ આ તો પાર્લામેન્ટવાળા સાંભળે નહીં બાકી શાંતિ પર્વ તો એને સાંભળ્યા જેવો છે આખો આ દાદા ભીષ્મની વાણી છે ભાઈ અને મેં એટલા માટે આ શાંતિ પર્વ લીધો રાજાએ સદાય પ્રસન્ન મુખ રાખવું હસતું રહેવું આગેવાન હોય ને હસતું રહેવું સુખ દુઃખ હોય તો એ હસતું રહેવું કારણ કે તમારી હેઠેના માણસો તમારે આધારે છે આપણે જ ઉદાસ હોઈએ તો આ નીચેનું આખું મંડળ કે આખો સંઘ આખો પરિવાર દુઃખી થાય એ સુખ દુઃખના ઘોટડા પી માન અપમાનને પી અને હસતું મુખ આગેવાને રાખો આ બહુ સરસ બધા ધર્મો કહેવામાં આવ્યા વેશભૂષા પણ મનોહર રાખવી રાજાએ આગેવાન હોય એના વેશભૂષા સારી હોવી જોઈએ વિકૃત ના હોવી જોઈએ પ્રજાની રક્ષા કરવી એ રાજાનો સનાતન ધર્મ છે આપણી નીચેના માણસોની રક્ષા કરવી ગુપ્તચરો રાખવા સેવકનો સમય પગાર ટાઈમે ટાઈમે આપવો નીચેના માણસોનો પગાર ટાઈમે ન આપો તો એ દેવાળું ફૂંકી ઉડાય એટલે આગેવાનોએ નીચેનું ભરણ પોષણ નીચેના માણસોનું કરવું જોઈએ દુખિયાની સંભાળ રાખવી સંગ્રહ કરવા યોગ્ય વસ્તુનો સંગ્રહ કરવો પુરસ્કારાદિક દ્વારા સેનાને રાજી કરવી જે કામ કરતા હોય ને આપણી નીચે જે માણા એમાં સારું કામ કરતો હોય ને એને થોડોક પુરસ્કાર આપવો એટલે બીજાને પ્રેરણા મળે કે આવી રીતે આ કામ થાય અને એમાં એમાં આમ આમ બધા એક આમ અમુક આઈડિયા વાપર પાડી વાણિયા પાસે બહુ આઈડિયા હોય એક વાણિયો હતો ને તેને અહીંયા ટાઈમ ટુ ટાઈમ બધા માણસો કામે આવી જાય તે એક વિદેશી માણસ ઇંગ્લેન્ડનો આવેલો હોય કે આ તમારા ઇન્ડિયામાં ક્યાંય ટાઈમ અમને ના તમારી કંપનીમાં બધા માણસો આમ એક્ઝેટ ટાઈમે આવી જાય એનું કારણ હું વાણીઓ શેઠ હતો ની કે મારી કંપનીમાં એ કે માણા કામ કરે છે કે મેં પાર્કિંગની વ્યવસ્થા નવાણુંની જ રાખી છે હોમો આવે અને પચાસ રૂપિયા ભરવા પડે કે પાર્કિંગના એટલે કે વહેલું પાર્કિંગ કરવા માટે બધા ટાઈમ આવી જાય છે એટલે વાણીઓ પણ પૂછ્યું હોય પણ નીચેના માણસોને ટાઈમસર આવે એ સારું કામ કરે એની માટે પુરસ્કાર આપો અને કોષ વધારો ધન વધારો આગેવાન માણા હોય એને થોડોક ધનનો સંગ્રહ કરી રાખો બધું ન કરી દેવું હા તમે લોકો શું છે નકરું બધું નકરું ધંધામાં જ નાખ્યા કરો થોડુંક હાથમાંય રાખવું જોઈએ શાકભાજીના ઘણા નથી રહેવા દેતા બોલો હા તો પછી આમ સે જ કંઈક પ્રોબ્લમ આવ્યો હોય ને તો પાસે પાંચ પૈસા જ ન હોય એમ ખાવ આટલું બધું ન કરી નાખાય થોડોક હાથમાં હોવું જોઈએ પાંચ પચી માળાનો પરિવાર હોય તો આપણી પાસે લાખ બે લાખ પાંચ લાખ જે જેટલી જેવી જરૂર પડતી હોય થોડુંક કેશ હોવું જોઈએ બધું તમે નકરું વે નાખી દો ધંધામાં પાછું ઘણા ધરો ધરોનો છે દેણું કરી કરીને નાખી દે હા પછી ધંધો થાય ચોક્કસ એટલે મુંજાય પછી આટલું બધું ન કરવું નગરની રક્ષાનો પ્રબંધ કરવો કોઈ ગ્રુપિઝમ કરે તો એ ગ્રુપિઝમને તોડી નાખવું દુર્બળ શત્રુની પણ અવહેલના ન કરવી આ રાજધર્મનો સાર ભીષ્મદાદા કે મેં તમને કહ્યો હવે તને જે સંદેહ હોય તે પૂછ યુધિષ્ઠિર કહે છે કે હવે સૂર્યાસ્ત થઈ રહ્યો છે હું કાલે પૂછીશ ભીષ્મને પરિક્રમા કરી અને હસ્તિનાપુર જવા માટે વળી ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિર રાજા નીકળે છે બધાય દાદા ભીષ્મને પરિક્રમા કરે છે અને પરિક્રમા કરી અને વળી પાછા સૂર્યાસ્ત થતાં હસ્તિનાપુરમાં જવા નીકળ્યા છે અને આવતીકાલે આપણે આવશું ત્યારે હારો આ બધા આવશે અને વળી પાછી આગળની શાંતિ પર્વની કથા શરૂ થશે આ સાથે હું અહીંયા મારી કથા ભક્તો ખૂબ સુંદર મજાની મજાની કથાને એકવાર તાલીઓના નાદથી વધાવી લઈએ ખૂબ સુંદર પૂજ્યપાદ વક્તા મહોદયશ્રી આપણા મોરબીને આંગણે આવ્યા અને સુંદર મજાની મહાભારતની કથા સ્વામી વિડીયો ક્લિપ તો દેખાડતા હતા અત્યારે તો સ્વામીએ કથાને આબેહૂબ ગોચર કરી દીધી ફરી એકવાર સ્વામીની આ કાર્યને વધાવી લઈએ તાલ્યોના નાથી